સમુદ્રમાં સક્રિય થયેલું બિપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે તેની અસર નવસારી જિલ્લામાં પણ જોવા મળી છે. નવસારી ઉભરાટ દરિયામાં બિપરજોય વાવાઝોડાનો કરંટ જોવા મળી રહ્યો છે, જેના કારણે 10-12 ફૂટ જેટલા મોજા ઉછળી રહ્યા છે. સાથે જ ભારે પવન પણ દરિયાકિનારે જોવા મળ્યો હતો. તો બિપરજોય વાવાઝોડાના કારણે નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. વહીવટીતંત્ર દ્વારા દરિયાકાંઠે ન જવા માટે લોકોને સૂચન કરવામાં આવ્યું. સાથે જ દરિયાકાંઠાના જે ગામો છે તેમને જો સ્થળાંતર કરવાનું હોય તો તેને પણ તંત્ર દ્વારા આગોતરી તૈયારી કરી લેવામાં આવી. હાલ દરિયાકાંઠે લોકો ન જાય તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો. અરબી સમુદ્રમાં ઉઠેલું ચક્રવાતને લઈને જે વાત કરવામાં આવે તો તેની અસર ગુજરાત પર પણ મંડાઈ રહી છે. ક્યાંક ક્યાંક સૌરાષ્ટ્ર અને જે કચ્છ ખાતે જે ટકરાવાનું છે 15 તારીખના રોજ જે વાવાઝોડું ટકરાવાનું છે, બિપરજોય નામનું જે વાવાઝોડું છે તે ટકરાવા જઈ રહ્યું છે. ત્યારે નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં પણ 52 જેટલો દરિયાઈ વિસ્તાર આવ્યો છે, કિલોમીટરમાં વિસ્તાર આવ્યો છે. ત્યારે જે દાંડી અને ઉભરાટ જે બીચ છે તે બીચ વહીવટીતંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. દરિયાકિનારા 16 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને જે દરિયાકિનારે ન જવાની પણ લોકોને સૂચના આપવામાં આવી આપી દેવામાં આવી છે. ક્યાંક ક્યાંક નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો હાલ જે આપણે ઊભા છે તે હાલ જે ઉભરાટ ખાતે દરિયા આવ્યો છે તે દરિયામાં જે આપણે કરંટ જોઈ રહ્યા છો, જે સીધો કરંટ જોવા મળી રહ્યો છે, તે બિપરજોય નામનું જે વાવાઝોડું છે તેને લઈને જે નવસારી જિલ્લામાં પણ અસર જોવા મળી છે. મધરાતે પણ વરસાદ વરસ્યો હતો અને પવનની ગતિની વાત કરવામાં આવે તો પવનની ગતિ છે તે પણ વધારે જોવા મળી રહ્યો છે. જે દરિયામાં હાલ તો કરંટ જોવા મળી રહ્યો, ક્યાંક ક્યાંક નવસારી જિલ્લાનું જે વહીવટીતંત્ર છે તે બિપોર્ટ નામનું જે વાવાઝોડું છે તેને લઈને સજ્જ બની ચૂક્યું છે. ત્યારે દરિયાકિનારે ન જવાની પણ લોકોને સૂચના આપી દેવામાં આવી છે, પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે કોઈની અસ્નીય ઘટના ન બને તેનું સંપૂર્ણ ધ્યાન વહીવટીતંત્ર દ્વારા રાખવામાં આવી રહ્યું છે. દુષ્યંત શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી.